ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું કઈ ટેસ્ટી ચટપટું ખાવાનું મન થાય તો લગ્ન પ્રસંગ જેવી કટલેસ જો તમારી કટલેસ લગ્ન પ્રસંગ જેવી ન બનતી હોય તો આ રીતે તમે જરૂરથી બનાવજો તમને એકદમ બહાર જેવી જ બનશે આપણે એનું જે લેયર છે એ બે રીતે ક્રિસ્પી થાય એ રીતે બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો પહેલાં આદુ મરચાંની પેસ્ટ તો બે ઇંચ આદુના ટુકડા અને પાંચ લીલા મરચાં લઈ દોઢ ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ તમને જોવે એ રીતે બનાવી લઈશું તો આ રીતે આદુ મરચાંની પેસ્ટ મેં એક બાઉલમાં કાઢી લીધી છે હવે અડધો કપ ગાજરના ટુકડા તો એક ગાજરના ટુકડા લઈ અને આ રીતે આપણે મિક્સર જારમાં ઓન ઓફ ઓન ઓફ કરી અને આ રીતે અધકચરું વાટી લઈશું અને હવે એમાં જ આપણે અડધો કપ મેં અહીંયા લીલા વટાણા અત્યારે મેં ફ્રોઝન લીધા છે તો ફ્રેશ જો અવેલેબલ હોય તો એ પણ લઈ શકો છો મેં અહીંયા ફ્રોઝનને ડી ફ્રોઝ કરી પાણી એકદમ નિતારી અને મિક્સર જારમાં ઉમેરી એકવાર માત્ર પલ્સ કર્યું છે તો એક જ વાર પલ્સ કરીશું વટાણા ઉમેરીને અને આ મિશ્રણને સાઈડમાં મૂકીશું હવે એક પેન લેશું એમાં બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ હલકું ગરમ થાય એટલે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ બે ટી સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી અને અધકચરા વાટેલા ગાજર અને લીલા વટાણા ઉમેરી દઈશું અને ત્રણથી ચાર મિનિટ જેવું લીલા વટાણા અને ગાજરને સાતળી લઈશું અહીંયા ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું આ રીતે જો તમે કટલેસ બનાવશો તો ખાવામાં બહુ ટેસ્ટ એવી બને છે તો આ રીતે ગાજર અને લીલા વટાણાને થોડું તેલમાં સાતળી લેવાનું થોડું સતળાઈ જાય એટલે અડધી ટી સ્પૂનથી થોડી ઉપર હળદર અને અડધી ટી સ્પૂનથી એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર તો તીખું નથી લેવાનું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે આપણે લીલા મરચાં ઓલરેડી તીખા લીધા છે અને એક મિનિટ જેવું સાતળી લઈશું ગેસની આંચ બંધ કરી દઈશું અને આ મિશ્રણને ઠંડુ થવા દઈશું એ ઠંડુ થાય ત્યાં સુધી મેં એક બાઉલમાં તો લગભગ મેં ત્રણ મીડિયમ બટેટા તો આ રીતે એને બાફી લીધા છે અને થોડા ઠંડા થઈ ગયા છે છાલ ઉતારી અને હાથેથી આ રીતે હું મેશ કરી એક બાઉલમાં ઉમેરી દઈશ તો આ રીતે બટેટાને આપણે એકદમ સારી રીતે મેશ કરી દઈશું તો લગભગ દોઢ કપ જેટલા બાફેલા બટેટા લીધા છે એમાં આપણે બે ટી સ્પૂન આમચૂર પાવડર ડ્રાય મેંગો પાવડર ખટાશ માટે આપણે આ વાપરીશું લીંબુ કે લીંબુના ફૂલ નહીં વાપરીએ એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે દોઢ ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે પછી તમને તીખાશ કેવી રીતે જોવે એ રીતે તમારે ઉમેરી દેવાની સાથે અડધો કપ જેટલા લીલા ધાણા તો લીલા ધાણાને મેં કટ કરી અને એકદમ ડ્રાય કરી અને પછી ઉમેર્યા છે બે ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું દળેલી કે આખી આ રીતે ઉમેરી શકો છો અહીંયા ખટાશ અને જે ગળપણ છે એ બેલેન્સ કરવાના છે જો તમને લાગે કે ખટાશ ઓછી છે તો તમે થોડા વધારે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે એટલે ખાંડ પીગળવા લાગશે હવે આ મિશ્રણ એકદમ ઠંડુ થાય પછી જ આપણે બટેટા સાથે મિક્સ કરીશું સાથે એક ટી સ્પૂનથી થોડો ઉપર ગરમ મસાલો ઉમેરી દઈશું તો અહીંયા ખાસ બટેટા ઠંડા થાય પછી જ મીઠું અને ખાંડ ઉમેરવાના છે સાથે આ મસાલો પણ ઠંડો થાય પછી જ ઉમેરવાનો તો આ રીતે મિક્સ કરશો એટલે તમારો મસાલો આ રીતે કટલેટનો કટલેસનો કોરો કોરો જ રહેશે તો આ રીતે મેં એકદમ સારી રીતે મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લીધું છે હવે આ મિશ્રણ તો પણ થોડું સોફ્ટ હોય એટલા માટે આપણે જે ટોસ્ટનો પાવડર કરવાનો તો લગભગ છ જેટલા ટોસ્ટ લઈ અને મેં એનો મિક્સર જારમાં આ રીતે પાવડર કરી લીધો છે તો આ રીતે તો જે લગ્ન પ્રસંગની કટલેસ હોય એમાં ટોસ્ટનો પાવડર હોય છે એનાથી ટેસ્ટ પણ બહુ સારો એવો આવે છે તો જો ટોસ તમારા પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો અને બ્રેડ ઘરમાં જો પડી હોય તો એને શેકી ક્રિસ્પી કરી એનો પાવડર પણ ઉમેરી શકો છો અહીંયા ત્રણ ટેબલ સ્પૂન મેં ટોસનો પાવડર અને ત્રણ ટેબલ સ્પૂન સફેદ મકાઈનો લોટ સાથે ટોસ છે એ થોડા ગળ્યા છે એટલા માટે મેં એમાં એક ટી સ્પૂન આમચૂર પાવડર ઉમેર્યો છે એનું જે ગળપણ છે એ બેલેન્સ કરવા માટે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને મિશ્રણ તમે જોઈ શકો છો એકદમ ડ્રાય થઈ ગયું છે આવું તો આવું મિશ્રણ કટલેસનું હોવું જોઈએ હવે આપણે એમાંથી એક સરખા ગોળા કરી લઈશું તો તમારે જે શેપમાં કટલેસ બનાવી હોય મોટી નાની એ રીતે તમારે લુવા કરી લેવાના હવે બહારનું કોટિંગ બે રીતે કરીશું તો પહેલી રીત છે એમાં કોર્ન ફ્લોર એક ટેબલ સ્પૂન અને એક ટેબલ સ્પૂન આપણે ટોસ્ટનો જે પાવડર કર્યો એ મિક્સ કરીશું જો આ તમારા પાસે ન હોય ટોસ તમારે બિલકુલ વાપરવાનો હોય તો બીજું સ્ટેપ છે એ રવાથી આપણે કોટ કરીશું તો એ હું પછી તમને બતાવીશ તો આ રીતે આ ગોળા છે એને આપણે થોડા આ રીતે મકાઈનો જે સફેદ મકાઈનો લોટ અને ટોસ્ટનો પાવડર છે એનાથી કોટ કરી અને કટલેટનું મોલ્ડ આવું મેં હાર્ટ શેપનું લીધું છે તમે ગમે તે શેપનું લઈ શકો છો પણ લગ્ન પ્રસંગમાં મોસ્ટલી આ શેપની જ કટલેસ બનતી હોય છે તો આ રીતે આપણે એકદમ સારી રીતે એનો શેપ આપી દેસું અને બે સાઈડથી આ રીતે એક સરખું આ મિશ્રણ લગાવી દઈશું અને હળવા હાથે તમે આ રીતે પ્રેસ કરશો એટલે ઇઝીલી કટલેસ નીકળી જશે તો આપણે બધી કટલેસનો પ્રોપર આવો શેપ આપી દઈશું હવે કિનારીઓ પર પણ થોડો કોર્નફ્લોર અને ટોસ્ટનો પાવડર લગાવી દઈશું આ રીતે તો એકદમ પરફેક્ટ એવી આપણી આ કટલેસ તૈયાર છે તો લગ્ન પ્રસંગમાં હાર્ટ શેપમાં જ આ રીતે કટલેસ હોય છે એટલે મેં બધી આ રીતે બનાવી હવે જો તમારે ટોસનો પાવડર બિલકુલ ન વાપરવો હોય તો જે મિશ્રણ છે એમાં કોર્ન ફ્લોર જ ઉમેરવાનો અને આ રીતે એક લુઓ લઈ લઈશું અને આ રીતે એને શેપ આપી દઈશું આ રીતે પ્રેસ કરી વધારાનું જે મિશ્રણ હોય એ સાઈડમાંથી કાઢી લઈશું અને હવે આ રીતે મેં રવો ઉપમા અને શીરો બનાવવા માટે જે વાપરીએ એ જ રવો લીધો છે બે સાઈડથી એને કોટ કરીશું આ રીતે અને કિનારીઓ પર પણ આ રીતે લગાવી દઈશું તો બધા સાઈડથી આ રીતે પ્રોપર આપણે રવો લગાવી દીધો તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી દેખાય છે તો તમને જે રીતે ગમે એ રીતે બેનો અલગ અલગ દેખાવ છે તમે જોઈ શકો છો હવે આ રીતે મેં છ છે એ રવામાં કોટ કરી અને છ જે કટલેસ છે એને મેં ટોસ્ટવાળા મિશ્રણમાં આ રીતે કોટ કરી હવે આપણે એને તળીશું તળવા માટે મેં તેલ ગરમ કરી લીધું છે અને આપણે પહેલાં જે ટોસ્ટના પાવડરવાળી છે એ આપણે પહેલાં ઉમેરીશું તો આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે જેટલી કટલેસ આવે એક સાથે એટલી તમારે ઉમેરી દેવાની તો લગભગ અત્યારે ચારથી પાંચ જેટલી આવી છે અને આ કટલેસને આપણે તેલ એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખી અને બે સાઈડથી ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળવાની છે તો આ કટલેસ છે એકદમ તમારે બહુ એને વધારે પડતી એકદમ જેન્ટલી એને તમારે અડવાની નહીંતર એ તરત જ તૂટવા લાગશે તો આ રીતે ગોલ્ડન થાય ગોલ્ડન બ્રાઉન જેવી એટલે હું એને બહાર કાઢી લઈશ તો તમે જોઈ શકો છો તો આ જ રીતે મેં આ કટલેટ બીજી પણ તળી લીધી હવે રવાની કટલેટ તળવા માટે પણ આપણે તેલ ગરમ થઈ જાય પછી મીડિયમ હાઈ સાઈડ ફ્લેમ રાખી અને એક સાઈડથી આપણે એક મિનિટ જેવું તળીશું પછી એની સાઈડ ચેન્જ કરીશું પાછો આપણે એને એક મિનિટ જેવું તળીશું પછી જો તમને જરૂર લાગે કે હજી ગોલ્ડન આવો કલર પ્રોપર આવ્યો નથી તો તમારે એને તળી લેવાનું તો આ રીતે તળાઈ ગયું છે હું એને આ રીતે કિચન પેપર પર કાઢી લઈશ તો એ જ રીતે બીજી કટલેસ પણ મેં તળી લીધી છે ગરમ ગરમ કટલેસને સર્વિંગ પ્લેટ કાઢીશું અને સાથે ખજૂર આંબલીની ચટણી અને મેં લીલી ફુદીના ધાણાની ચટણી સાથે હું એને સર્વ કરી રહી છું તો આમાં ગળપણ ખટાશ અને તીખાશ બધું બરાબર હોય તો તમને એક પણ ચટણીની પણ જરૂર નહીં પડે એટલી ટેસ્ટી એવી તમને લાગશે જો આ રીતે તમે ગુજરાતી કટલેસ લગ્ન પ્રસંગમાં બને એવી ન બનાવી હોય તો એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તો આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ